समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फीट। ગુનેગારોને ને મોકળું મેદાન શ્રીરામ થિયેટર નજીકની બેકરીમાં ઘૂસી ગયેલા હથિયારધારી શખ્સોએ બેકરી સંચાલક પર હુમલો કરી લૂંટ ચલાવતા ચકચાર. ડીસાના મામલતદારે ભડત રોડ પરથી રેતી ભરેલા બે ડમ્પર અને ટ્રોલી સાથેનું ટ્રેક્ટર ઝડપ્યું. જોકે રાણપુર નજીકના બનાસ નદીના પટમાંથી થતી રેતીની ચોરી સામે તંત્ર આંખ આળા કાન કરતું હોવાના આક્ષેપો. અંબાજી એસટી ડેપોના કંડક્ટરે બસમાંથી બિનવારસી હાલતમાં મળેલી 15 લાખ રૂપિયા ભરેલી બેગ મૂળ માલિકને પરત આપી પ્રામાણિકતાનું પૂરું પાડ્યું ઉમદા ઉદાહરણ. એસટીના વિભાગીય નિયામક દ્વારા ફરજનિષ્ઠ કંડક્ટરનું કરાયું સન્માન. નેનાવા સ્થિત બનાસ કૃષિ બજાર દ્વારા આયોજિત ડ્રોનના વિજેતા ખેડૂતોને શંકરભાઈ ચૌધરીના હસ્તે ઇનામોનું કરાયું વિતરણ. બનાસ ડેરી પશુઓના છાણમાંથી ગોબર ગેસ બનાવી વેચાણ માટે 3 પંપ બનાવવા સક્રિય હોવાની શંકરભાઈ ચૌધરીની જાહેરાત. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત ઘટનાઓનો ગ્રાફ સતત ઉચકાઈ રહ્યો છે. છેલ્લા 1 મહિનામાં બનાસકાંઠામાં ચોરી, લૂંટ, મારામારી અને હત્યા જેવા બનાવોમાં ખૂબ જ વધારો થયો છે. ત્યારે ડીસાની શ્રી રામ મલ્ટી સિનેમા નજીક 4 જેટલા શખ્સો વેપારી પર તલવાર વડે હુમલો કરી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હોવાની ચોંકાવનારી ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ડીસાના વેપારી અનિલભાઈ સુરેશભાઈ ઠક્કર આજે રાબેતા મુજબ શ્રીરામ મલ્ટી સિનેમા પાસે આવેલ તેમની બેકરી પર બેઠા હતા. એ વખતે 4 જેટલા શખ્સોએ બેકરી પર ધસી આવી અનિલભાઈના માણસો પાસે બિસ્કીટના પેકેટ માંગતા આ શખ્સોને 6 જેટલા પેકેટ અપાયા હતા. પરંતુ આ શખ્સોએ વધુ પેકેટની માંગણી કરતા નોકરે માલિકને પૂછ્યા વગર વધુ પેકેટ નહીં આપવાનું કહેતા અશ્વિન ઠાકોર, પ્રકાશ રાવલ, પ્રકાશ સોલંકી અને સુનિલ ઠાકોર નામના આ શખ્સોએ ઉશ્કેરાઈ જઈ તલવાર અને છરા જેવા ઘાતક હથિયારો દુકાન પર મારવાનું ચાલુ કરતા દુકાન માલિકે બહાર દોડી આવી આ શખ્સોને સમજાવવાની કોશિશ કરતા તેમની ઉપર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવાની કોશિશ કરી તેમના ખિસ્સામાં પડેલ 3000 રૂપિયા લૂંટી લેવાયા હતા. જોકે અનિલભાઈ બચવા માટે બાજુમાં આવેલા વે બ્રિજની ઓફિસમાં દોડી ગયા. જોકે ઘટનાની જાણ થતાં આજુબાજુથી દોડી આવેલા લોકોની સમજાવટ બાદ આ 4 શખ્સો ફરાર થઈ ગયા હતા. આ તમામ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. બાદમાં અનિલભાઈ ઠક્કરે આ 4 વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મારો બેકરીનો ધંધો છે શ્રીરામ સિનેમાની સામે. કાલે બપોરે 3 વાગે હું હાજર હતો ત્યારે 3-4 જણા અજાણ્યા માણસો આવીને મારી પાસે માલ ટોસ્ટના પેકેટની માંગણી કરેલ તે મેં આપી, છતાં પણ મને કંઈ વધારે આપો, પણ મેં ના આપતા તો મને એમને ગાળાગાળી કરીને તલવારો છરી બતાવી અને મારા ગજવામાંથી 3000 રૂપિયા પાડી ગયા અને થોડું મારા માલ સામાનને નુકસાન કરેલ. પછી હું દરીને ભાગી સામે વેબ્રિજ, શ્રીરામ વેબ્રિજની ઓફિસમાં જઈને બેઠો, પણ તો પણ ત્યાં પણ તે લોકો આવીને મારામારી કરવાની ધમકીને કે મારી નાખશું આપીને એમ કરીને જતા રહ્યા. તે બાબતે મેં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે, તો પોલીસ આગળ કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. આવા તત્વો એક બાદ એક ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે શ્રીરામ મલ્ટી સિનેમા નજીક બનેલ લૂંટની ઘટના બાદ ડીસા દક્ષિણ પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી આરોપીઓને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે. બનાસકાંઠાના થરાદ પંથકમાં નર્મદા કેનાલોના ગાબડા પુરાણ સાથે કેનાલમાંથી મૃતદેહ મળવાનો સિલસિલો પણ યથાવત રીતે આગળ ધપી રહ્યો છે. થરાદ તાલુકાના વામી અને ભાપી ગામ નજીકના નર્મદા કેનાલ પરના પુલ પાસેથી પણ એક અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો છે. નહેરમાં મૃતદેહ નજરે પડતા સ્થાનિક લોકોએ થરાદ પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસે તુરંત ઘટનાસ્થળે દોડી જઈ આ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આ ઇસમની હત્યા થઈ કે તેણે આત્મહત્યા કરી તેનું રહસ્ય જાણવા તપાસની તજવીજ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન આ મૃતદેહ થરાદ ખાતે આદેશનગર સોસાયટીમાં રહેતા 70 વર્ષીય ધીરજલાલ જગન્નાથ મહેતાનો હોવાની વિગતો બહાર આવી છે. તેઓ ગત સોમવારે ઘરેથી બહાર નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હતા.
આ મામલે થરાદ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના સુઈગામ તાલુકાની કેનાલોમાં ગાબડા પડવાના સિલસિલા વચ્ચે બેણપ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પણ 15 ફૂટનું ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં ઉભેલા એરંડાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં ઉશ્કેરાટ ફેલાઈ ગયો છે. આ કેનાલમાં એક જ જગ્યાએ ત્રીજી વખત ગાબડું પડતા ખેડૂતો વગર વાંકે પાયમાલ થઈ રહ્યા છે. આ મામલે તંત્રને જાણ કરવા છતાં ખેડૂતોની રજૂઆત સામે આંખ આડા કાન કરાતા ખેડૂતો જાતે જ કેનાલનું રિપેરિંગ કરવા મજબૂર બન્યા છે. બનાસકાંઠાની થરાદ પોલીસે દારૂ ભરેલી ગાડી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થરાદની જૂની આરટીઓ ચેકપોસ્ટ પાસેથી પોલીસે 420 પેટી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી લઈ ગાડી સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કરી હિતેશ દેવશીભાઈ આહિર અને શિવુભા હંઠુભા જાડેજા નામના 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના નાઈવાડા ગામના ગ્રામજનોએ રસ્તાની સમસ્યાના મામલે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. રોડની સવલતના અભાવે મુશ્કેલી વેઠતા નાઈવાડા ગામના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વર્ષોથી માંગણી કરવા છતાં ભાઈલાશંકર ગામથી નાઈવાડા સુધી રોડ બનતો ના હોય અકળાયેલા ગ્રામજનોએ જો તાત્કાલિક રોડ ના બને તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. આજે પાલનપુર ધસી આવેલા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં પણ આક્રમક અભિગમની પ્રતિતિ કરાવી હતી. એવી સ્થિતિ છે કે અમે નાઈવાડા ગામમાં અમારે પાણી કશું મળતું નથી, પીવા માટે પાણી નથી અમને, અને એ રોડનો રસ્તો નથી, અને એ ચા ડુંગરા પર રહીએ છીએ અમે લોકોને પાણી પીવા માટે નથી, અને અત્યારે ઢોરો મરે છે અને ડિલિવરી હોય તો અમને ખંભે કરીને લોકોને લઈ જાય દવાખાના હોસ્પિટલ પસારી છે. બરાબર, અમને બહુ તકલીફ છે. શું બાબતની રજૂઆત કરવા આવ્યા? અમારે એ રસ્તા માટે સાહેબ. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. ડીસાના મામલતદારે ભડત રોડ પરથી રેતી ભરેલા 2 ડમ્પર અને ટ્રોલી સાથેનું ટ્રેક્ટર ઝડપ્યું. જોકે રાણપુર નજીકના બનાસ નદીના પટમાંથી થતી રેતીની ચોરી સામે તંત્ર આંખ આળા કાન કરતું હોવાના આક્ષેપો. અંબાજી એસટી ડેપોના કંડક્ટરે બસમાંથી બિનવારસી હાલતમાં મળેલી 15 લાખ રૂપિયા ભરેલી બેગ મૂળ માલિકને પરત આપી પ્રામાણિકતાનું પૂરું પાડ્યું ઉમદા ઉદાહરણ. એસટીના વિભાગીય નિયામક દ્વારા ફરજનિષ્ઠ કંડક્ટરનું કરાયું સન્માન. નેનાવા સ્થિત બનાસ કૃષિ બજાર દ્વારા આયોજિત ડ્રોનના વિજેતા ખેડૂતોને શંકરભાઈ ચૌધરીના હસ્તે ઇનામોનું કરાયું વિતરણ. બનાસ ડેરી પશુઓના છાણમાંથી ગોબર ગેસ બનાવી વેચાણ માટે 3 પંપ બનાવવા સક્રિય હોવાની શંકરભાઈ ચૌધરીની જાહેરાત. તો જોતા રહો બીકેર ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. दोड़ो, दोड़ो।
ખેતરમાં રોજનો ટોળો આવ્યો દોડપ લા રોજને ભૂન પાકને ખેદાન મેદાન કરી નાખશે હવે મુંજાશો નહીં છે ને કાંટાળી તારની વાડ ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા સૌપ્રથમવાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીનથી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટના થાંભલા ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે આશાપુરા તારની વાડ ચિંતામુક્ત ખેડૂત અને ખેતી વિશેષ જાણકારી માટે સંપર્ક કરો નમસ્તે શૈલેષભાઈ આવો આવો જિગ્નેશભાઈ અરે પૂજા બેટા મહેમાનો માટે ચા નાસ્તો લાવો એ હા દાદાજી અરે અમે તળેલું તો ખાતા જ નથી આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે વાહ સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે હા પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે વાહ તો આપણા છોકરાઓની સગાઈ પાકી કેમ બેટા ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન શ્રી રામ ચોક ગાંધી ચોકની બાજુમાં વિરામત આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં ડીસાના મામલતદારે ડીસા નજીકથી રોયલ્ટી ભર્યા વગર રેતીની ચોરી કરતી 3 વાહનો ઝડપી લીધી છે ડીસા નજીકના બનાસ નદીના પટમાંથી મોટા પાયે રેતીની ચોરી કરી સમગ્ર રાજ્યમાં મોકલવાનું નેટવર્ક લાંબા સમયથી કાર્યરત છે ખાણ અને ખનિજ વિભાગની રહેમ નજર તળે આ પ્રવૃત્તિ બે રોકટોકપણે ચાલી રહી હોવાની ફરિયાદના પગલે ડીસાના મામલતદાર NL ડામોર અને ડીસાના સર્કલ ઓફિસર દીપકભાઈ આજે ગુરુવારે ભરત રોડ પર વોચ ગોઠવી રેતી ભરીને જતા વાહનોની તપાસ હાથ ધરી હતી જે વખતે બે ડમ્પર અને એક ટ્રેક્ટરને આંતરી રોયલ્ટી ભર્યાની પહોંચ માંગતા આ વાહનોના ચાલકો કોઈ પહોંચ રજૂ કરી શક્યા ન હતા જેથી આ 3 વાહનોને ડિટેન કરી દંડ વસૂલવાની કાર્યવાહી માટે ખાણ અને ખનિજ વિભાગને જાણ કરાઈ હતી ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ડીસા નજીક આવેલ રાણપુર ગામ પાસેના બનાસ નદીના પટમાંથી પણ રાત્રિના સમયે બિનઅધિકૃત રીતે ઓવરલોડ રેતી ભરેલા ડમ્પર અધિકારીઓની રહેમ નજર હેઠળ બે રોકટોકપણે પસાર થઈ રહ્યા છે આ બાબતે રાણપુર ગામના રહીશોએ વારંવાર ફરિયાદો કરી હોવા છતાં ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ આંખ આડા કાન કરી કોઈ પગલાં લેતા નથી જેથી સરકારી તિજોરીને રોયલ્ટીની આવકનું મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે આ મામલે તંત્ર જાગૃત બની યોગ્ય કાર્યવાહી હાથ ધરે તે ઇચ્છનીય છે બનાસકાંઠાના થરાદ ખાતે મુખ્ય બજારમાં ભૂગર્ભ ગટર ઉભરાતા સ્થાનિક વેપારીઓ લાલઘૂમ થઈ ગયા હોવાના બીકે ન્યૂઝ ચેનલના અહેવાલની ત્વરિત ધારી અસર થઈ છે અને બીકે ન્યૂઝ ચેનલ પર આ અહેવાલ પ્રસારિત થયા બાદ થરાદ નગરપાલિકા તંત્રએ રાતોરાત કામગીરી હાથ ધરતા વેપારીઓએ હાશકારો અનુભવ્યો છે થરાદની મુખ્ય બજારમાં ભૂગર્ભ ગટર ઉભરાવાથી વેપારીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી થરાદના બળિયા હનુમાન મંદિર પાસે મુખ્ય બજારમાં વારંવાર ભૂગર્ભ ગટર લાઈન ઉભરાતી હોય નગરપાલિકાની બેદરકારી સામે આવી છે આ મામલે સ્થાનિક વેપારીઓએ વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાંય નગરપાલિકા તંત્ર ઉદાસીનતા દાખવતું હોય ગત બુધવારે વેપારીઓ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર રોશનીબેન પટેલ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી ભૂગર્ભ ગટર લાઈનની સફાઈ કરવાની માંગ કરાઈ હતી દરમિયાન ગઈરાત્રે આ અહેવાલ બીકે ન્યૂઝ ચેનલમાં રજૂ થયા બાદ નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને બીકે ન્યૂઝ ચેનલના અહેવાલના પગલે રાતોરાત ભૂગર્ભ ગટરની સફાઈ હાથ ધરી દેવાઈ હતી પાલિકા તંત્ર રાતોરાત કામે લાગતા વેપારીઓએ પણ હાશકારો અનુભવ્યો હતો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓની પ્રામાણિકતાના ઘણા કેસ લોકોને નવો રાહ ચીંધે છે ST નિગમની બસોમાં પોતાની કિંમતી ચીજવસ્તુઓ ભૂલી જતા ભૂલકણા મુસાફરોને તેમની વસ્તુઓ જે તે સ્થિતિમાં પરત સુપ્રત કરતા ST કર્મીઓ નિગમની પ્રતિષ્ઠાને પણ 4 ચાંદ લગાવી રહ્યા છે ત્યારે નિગમના પાલનપુર ડિવિઝન હેઠળના અંબાજી ડેપોના કંડક્ટરે પણ બસમાંથી બિનવારસી હાલતમાં મળેલી 15 લાખ રૂપિયાની રોકડ રકમ ભરેલી બેગ મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતા અને ફરજ નિષ્ઠાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ ગત બુધવારે વહેલી સવારે અમદાવાદ જિલ્લાના સાણંદથી અંબાજી આવવા માટે ઉપડેલી અંબાજી ડેપોની બસ અમદાવાદના ગીતા મંદિર ખાતેના મધ્યસ્થ બસ મથક પર પહોંચ્યા બાદ આ બસમાંથી કપડાં ભરેલી એક બેગ બિનવારસી હાલતમાં મળી આવતા
બસના ફરજ પરના કંડક્ટર રણજીતસિંહ પરમારે આ બેગની ચકાસણી કરી હતી. જે વખતે આ બેગમાં 2,500 દરની ચલણી નોટો નજરે પડતા તેમણે તુરંત આ મામલે એસટી નિગમના પાલનપુર ખાતેના વિભાગીય નિયામકનું ટેલિફોનિક ધ્યાન દોર્યું હતું. બાદમાં વિભાગીય નિયામક જયદીપભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ કંડક્ટરે આ બેગ અમદાવાદ ડેપોમાં જમા કરાવી સ્થાનિક પોલીસના માધ્યમથી તપાસ કરાવતા બેગના મૂળ માલિકની ભાળ મળી ગઈ હતી. બાદમાં અમદાવાદ ખાતે જ એસટી નિગમના અધિકારીઓ તેમજ પોલીસની હાજરીમાં 15 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ભરેલી આ બેગ હાથોહાથ મૂળ માલિકને પરત સોંપી પ્રામાણિકતા સાથે ફરજ નિષ્ઠાના દર્શન કરાવનાર આ એસટી કંડક્ટરે કંઈક સારું કામ કર્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. મારું નામ પરમાર રણજીતસિંહ પદમસિંહ, બેજ નંબર 261. હું અંબાજી ડેપોની અંદર મારી સર્વિસ કરું છું. સાણંદથી અંબાજી બસ આવતી હતી. એ બસની અંદર ગીતા મંદિર આવતો એક પેસેન્જર પોતાનો થેલો ભૂલી ગયેલો અને એની મેં આજુબાજુ તપાસ કરી તો કોઈ પેસેન્જરનો હતો નહીં. તો અંદરથી મેં થેલો જોયો તો અંદર કપડાં મળે, કપડાંની નીચે એ પૈસા હતા. એ પૈસા લઈને જોયા તો મેં તાત્કાલિક ચેન બંધ કરી સાહેબની મારા વિભાગીય નિયામક સાથે કોન્ટેક્ટ કર્યો. તો એમણે કીધું કે તમે ગીતા મંદિર પહોંચી જઈ, ત્યાંના સ્થાનિક એટીઆઈ કે જે અધિકારી હોય એમને મળી લો અને એટલી વારમાં હું એમને ફોન કરી દઉં છું તો એ લોકો આવી જશે અને પોલીસની રૂબરૂમાં તમે એ પાર્ટી આવી જાય તો પાર્ટીને અને એમને આપી દેજો. એ રીતે એમને વાત કરી, એ રીતે પાર્ટી પણ આવી ગઈ પોલીસ હતી અને અમારા એટીએસની રૂબરૂમાં મેં એ પૈસા 15 લાખ જેટલી રકમ એમને સહી સલામતીને મળી જાય એ રીતે એ સાહેબશ્રી વ્યવસ્થા કરી અને મેં કરી અને એમને સુરત પોલીસની રૂબરૂમાં સુપ્રત કરેલા. લોકોને હું કહેવા માગું છું કે ઉત્તરોત્તર તમે એસટીની અંદર જો મુસાફરી કરશો, એસટીની અંદર પ્રામાણિકતા છે જ અને તમારી કોઈપણ વસ્તુ લોસ્ટ પ્રોપર્ટી કે બીજી કંઈ હોય તો તમને પરત મળવાની છે અને તમને સસ્તા દરે રાહત દરે એસટી જ પૂરી પાડી શકે અને એસટીમાં જ જેમ બને તેમ તે એસટી તમારા માટે છે અને એસટી તમારા માટે તમે એસટી માટે છો તો એ સંચાલન સારી રીતે ચાલી શકશે અને 100% ચાલવાનું છે, તમારું છે અને તમારે ચલાવવાનું છે. પહેલી નજરે મને કોઈ જ ભાવ નહીં થયો. મને એમ થયું કે ગમે તે પોઝિશનમાં મૂળ માલિકને મળે એ જ મારી ઈચ્છા છેલ્લી હતી કે મળવા જ જોઈએ અને એને જ મળવા જોઈએ. અંબાજી એસટી ડેપોના આ કર્મચારીએ ફરજ દરમિયાન બિનવારસી હાલતમાં મળેલી 15 લાખ રૂપિયાની રોકડ રકમ ભરેલી બેગ મૂળ માલિકને પરત સોંપી પ્રામાણિકતાના દર્શન કરાવવા સાથે નિગમની પ્રતિષ્ઠામાં પણ વધારો કર્યો છે. ત્યારે એસટી નિગમના પાલનપુર ખાતેના વિભાગીય નિયામક જેએચ સોલંકીએ પણ આ કંડક્ટરની પ્રામાણિકતા અને ફરજ નિષ્ઠાની નોંધ લઈ આજે કંડક્ટર રણજીતસિંહ પરમારને રૂબરૂ પાલનપુર ખાતેની વિભાગીય એસટી કચેરીમાં બોલાવી આ કર્મચારીનું શાલ ઓઢાડીને સન્માન પત્ર આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે વિભાગીય નિયામક જેએચ સોલંકીએ પણ આ કર્મચારીની પ્રામાણિકતાને મુક્ત કંઠે બિરદાવી આવા ફરજનિષ્ઠ કર્મચારીઓ માટે નિગમને ખૂબ માન હોવાનો દાવો કર્યો હતો. તારીખ 12/12/18 રોજ સાણંદ અંબાજી રૂટની બસમાં અંબાજી ડેપોના કંડક્ટર શ્રી રણજીતસિંહ દ્વારા પોતાની બસમાંથી વહેલી સવારે 6:45 તેઓની બસમાં એક 15 લાખ રૂપિયા રોકડ રકમ ભરેલો બેગ મળી આવેલ. આ 15 લાખ રૂપિયાની બેગ લઈ અને તેઓએ ડેપો ખાતે જમા કરાવેલ. આજના યુગમાં તમે જુઓ કે 100-200 રૂપિયા માટે કોઈ ગુનો કરતા રોકાતું નથી. એવા સંજોગોમાં અને નાનો પગારદાર હોવા છતાં કે જેનો પગાર માસિક 10,000 કે 12,000 રૂપિયા હશે અને જેઓને આખી જિંદગી નોકરી કરે ત્યારે તેઓના હાથમાં 12-15 લાખ રૂપિયા જોતા છે. એવા સંજોગોમાં આ કર્મચારીએ 15 લાખ જેવી માતબર રકમ ડેપો ખાતે આવી અને પરત જમા કરાવેલ છે. આવી પ્રમાણિક કર્મચારીઓ એસટી સંસ્થામાં માટે એક ઉદાહરણરૂપ છે અને આ તકે તેઓને અમે સન્માન કરીએ છીએ અને બહુમાન કરીએ છીએ અને આવા જ કર્મચારીઓ થકી એસટી સંસ્થા અત્યારે ચાલી રહી છે. દરમિયાન અંબાજી ડેપોના કંડક્ટરે બસમાંથી મળેલી 15 લાખની રોકડ રકમ ભરેલી બેગ મૂળ માલિકને પરત કરતા આ કર્મચારીની પ્રમાણિકતા અને ફરજ નિષ્ઠા રાજ્યભરમાં સરાહના મેળવી રહી છે. ત્યારે અંબાજી ડેપો પરિવારે પણ આ કર્મચારી માટે ગર્વની લાગણી વ્યક્ત કરી છે. અંબાજી એસટી ડેપોના મેનેજરે પણ આ ઘટનાને અંબાજી ડેપો માટે ગૌરવપ્રદ ગણાવી ફરજનિષ્ઠ કંડક્ટર રણજીતસિંહ પરમારને અભિનંદન પાઠવ્યા હતા. ગઈકાલે તારીખ 12/12/2018 રોજ અત્રેના અંબાજી ડેપોની સાણંદ અંબાજી બસ જે સાણંદથી અંબાજી પરત આવતા અમદાવાદ ગીતા મંદિરથી રાણીપ બસ સ્ટેશન પહોંચેલી. રાણીપ બસ સ્ટેશન બિનવારસી બેગ એસટીમાંથી મળી આવતા ફરજ પરના કંડક્ટર શ્રી રણજીતસિંહ પરમાર તેમજ ડ્રાઈવર શ્રી હરીશદાન ગઢવી
દ્વારા બેગ તપાસેલ તો બેગમાં પૈસા પડેલા હતા, આશરે આઈ થિંક 15-18 લાખ રૂપિયા જેવું હતું. તો રણજીતજીએ પોતાની માનવતા અને પ્રમાણિકતા દાખવતા મૂળ માલિકને આ પૈસા પરત મળી જાય તે હેતુથી બસ ખાલી રાણીપના પેસેન્જરોને બીજી બસમાં બેસાડી રાણીપથી બસ પરત લઈ ગીતા મંદિર ગયેલા. ગીતા મંદિર અન્ય અધિકારીઓને જાણ કરે તેમજ ફરજ પરના એટીઆઈની હાજરીમાં જે પૈસાની બેગ હતી એના મૂળ માલિકને બોલાવેલ અને મૂળ માલિકને બોલાવીને તેની હાજરીમાં પૈસા ગણતરી કરી અને મૂળ માલિકને પરત આપેલ છે. આ રણજીતજીની આવી ઉત્કૃષ્ટ કામગીરી અને પ્રમાણિકતા તેમજ તેની માનવતાથી અત્રેના અંબાજી ડેપોના તમામ કર્મચારીશ્રીઓ તેમજ હું પોતે ડેપો મેનેજર તરીકે ગૌરવ અનુભવું છું. હવે ફરી સમજે વિરામનો વિરામ બાદ જોઈશું. નેનાવા સ્થિત બનાસ કૃષિ બજાર દ્વારા આયોજિત ડ્રોનના વિજેતા ખેડૂતોને શંકરભાઈ ચૌધરીના હસ્તે ઇનામોનું કરાયું વિતરણ. બનાસ ડેરી પશુઓના છાણમાંથી ગોબર ગેસ બનાવી વેચાણ માટે 3 પંપ બનાવવા સક્રિય હોવાની શંકરભાઈ ચૌધરીની જાહેરાત. તો જોતા રહો બીક ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરીયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 9800557303. હવે મુંજાશો નહીં. ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 2827222, મોબાઈલ નંબર 9492942. મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો. માલગઢ ગામે 200 વર્ષ પહેલા રામા બાપુએ આગમન કરી આ જગ્યાને પવિત્ર બનાવી ત્યાં ભગવાન શંકરની સ્થાપના કરી હતી. આ સ્થળે તેઓ રોજ ભગવાન શંકરની પૂજા અર્ચના કરતા હોય આ જગ્યા કૈલાસ ટેકરી તરીકે જાણીતી બની હતી. બાદમાં માલગઢના સુંદેશા પરિવારે આ સ્થળે સેવા ચાલુ કરી હતી. જો કે બાદમાં રામાજી બાપુનું અવસાન થયું હતું ત્યારે આ સંતની યાદને ચિરંજીવ બનાવવા માટે આજે માલગઢમાં વસતા માળી પરિવાર દ્વારા વાજતે ગાજતે રામાજી બાપુની પાદુકાની સ્થાપના કરાઈ હતી. આ પ્રસંગે માલગઢ ખાતે વસતા ભાવિકોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ પાદુકા પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આવતીકાલે ભોજન પ્રસાદનો લાભ લેવા આયોજકો દ્વારા તમામ સમાજના ભાવિકોને ખાસ અનુરોધ કરાયો છે. આજે માલગઢ સુંદેશા પરિવાર આયોજિત
માલગઢમાં અંદાજિત 250 વર્ષ પહેલાં અમારા ગામમાં રામાભાઈ કરીને સંત થઈ ગયા અને કૈલાસ ધામમાં એમને સમાધિ સ્થળ છે તો એમના પરિવાર આયોજિત ભવ્ય મેળાવડો એમની ચરણ પાદુકાનું સ્થાપન અને બનાસકાંઠાના સમગ્ર માળી સમાજને આ પ્રસંગે બધા માટે એક આમંત્રણ છે. કૈલાસ ધામ ઉપર જે આસ્થાન આવેલું છે આવતીકાલે આયોજન રાખેલું છે તો ડીસા તાલુકાના 16 ગામ અને સમસ્ત માળી સમાજને સુંદેશા પરિવાર આયોજિત સમગ્ર માળી સમાજને આહ્વાન છે કે આ પ્રસંગે અહીંયા વધારે અને એમનો આ લાભ લે. બનાસકાંઠામાં શ્વેત ક્રાંતિ અને સ્વીટ ક્રાંતિના સર્જન બાદ હવે બનાસ ડેરીએ પશુઓનું છાણ ખરીદી તેમાંથી ગેસ ઉત્પન્ન કરવા અને જિલ્લામાં 3 સ્થળે ગેસ પંપ ખોલી ગોબર ગેસનું વેચાણ કરવાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવાનું આયોજન કર્યું છે. સમગ્ર એશિયા ખંડમાં પ્રથમ ક્રમે આવતી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આજે ધાનેરા તાલુકાના નેનાવા ખાતે કાર્યરત બનાસ કૃષિ બજારમાં 10,000 જેટલા વિજેતા ખેડૂતોને હાથોહાથ ઇનામનું વિતરણ કર્યું હતું. નેનાવા ગામે ગત વર્ષે માર્ચ મહિનામાં ખેડૂતો માટે ખાનગી બનાસ કૃષિ બજાર ખુલ્લું મુકાયું છે. આ બજાર ખૂબ ઉપયોગી પુરવાર થઈ રહ્યું છે. ત્યારે બનાસ ડેરીના ચેરમેન તેમજ પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી આજે બનાસ કૃષિ બજારના મહેમાન બન્યા હતા. બનાસ કૃષિ બજારમાં રાજસ્થાન અને ગુજરાતના ખેડૂતો માલ વેચે છે. ત્યારે બનાસ કૃષિ બજાર દ્વારા અગાઉ ખેડૂતો માટે લકી ડ્રોનું આયોજન કરાયું હતું. આ લકી ડ્રોના વિજેતા ખેડૂતોને આજે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધાનેરા તાલુકા ભાજપ પ્રમુખ જગદીશભાઈ પટેલ સહિત અન્ય સહકારી તેમજ રાજકીય આગેવાનોની હાજરીમાં ઇનામોનું વિતરણ કરાયું હતું. આજે બનાસ કૃષિ બજાર દ્વારા 10,000 ખેડૂતોને ઇનામનું વિતરણ કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં પ્રથમ નંબરે આવેલા રાજસ્થાનના ખેડૂતને ટ્રેક્ટર, જ્યારે બીજા નંબર આવેલ ખેડૂતને મોટરસાયકલ સહિત 10,000 જેટલા ખેડૂતોને વિવિધ ઇનામોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે જાહેર સભાને સંબોધતા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં બનાસ ડેરી દ્વારા બનાસકાંઠા જિલ્લાના 3 તાલુકામાં ગેસ પંપ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં ખેડૂતો તેમજ પશુપાલકોના પશુઓના છાણમાંથી ગેસ બનાવી વાહનો આ ગોબર ગેસથી ચાલે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. એ ગેસમાંથી પીક પણ વધારે થઈ શકે એનું પણ સંશોધન તૈયાર થઈ ગયું છે. એટલે ટ્રેક્ટર માટે પણ ડીઝલ પંપે કે પેટ્રોલ પંપે જવાની જરૂર ન પડે અને બધું કામ આપણા જોરમાંથી આપણા એના છાણમાંથી વ્યવસ્થા થાય, ડીઝલ કે પેટ્રોલની જરૂર ન પડે એના બદલે આ બધી વ્યવસ્થા ઊભી થાય. કેવડી મોટી ક્રાંતિ થઈ કે આ 8-1 મહિનાની અંદર શરૂઆતના તબક્કે 3 પંપ બનાસ ડેરી દ્વારા, એક દામા ડીસા પાસે, એક રતનપુરા ભીલડી પાસે અને ત્રીજું ધાનેરાની આજુબાજુમાં અમે તપાસ કરી રહ્યા છીએ. 3 જગ્યા ઉપર છાણ ઉઘરાવવાનું કામ અને છાણ આઠાને અત્યારે વેચાતું લેશું પોટલા 50 પૈસે પોટલો વેચાતો લેવા, જેમ દૂધ લઈએ છીએ એમ, અને એમાંથી છાણ વેચાતું લઈને એમાંથી ગેસ કરવો અને ગેસ પેટ્રોલ પંપ જેમ હોય છે, જેમ ગેસનો સીએનજીનો પંપ હોય છે એવો સીએનજીનો પંપ આપણે રોડને અડીને આ છાણમાંથી બનાવીને એમાંથી વેચવાનું કામ કરશું અને એના વર્ષના જે નફો આવે એ પશુપાલકોને જે દૂધના પૈસા ચૂકવાય છે એ રીતે વધારાના પૈસા ગેસના પણ પશુપાલકો સુધી ચૂકવાય આવું કામ આપણે કરવાનું. આજે નેનાવા ખાતે બનાસ કૃષિ બજારના મહેમાન બનેલા શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પાણીની અછત મામલે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ધાનેરા તાલુકાના સરપંચ મંડળ દ્વારા પણ આજે શંકરભાઈ ચૌધરીને આવેદન પત્ર આપી પાણીની વિકટ સમસ્યા અંગે રજૂઆત કરાતા શંકરભાઈ ચૌધરીએ જાહેર જનતાને પાણીનો બચાવ કરવાની સલાહ આપતા જણાવ્યું હતું કે જો પાણીનો વેડફાટ ચાલુ રહેશે તો આ તાલુકા માટે બહારથી પાણી લાવવાની નોબત પણ આવી શકે છે. પોતે મંત્રી હતા તે સમયે તેમણે પાણી માટે રજૂઆત કરી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. એક કામ કરવું પડે કે ટીપે ટીપું પાણી એનો બચાવ શરીક થાય. ખાલી આપણને લાગે ફુવારાથી આપણે બચાવ કરીએ છીએ, ના, ડ્રીપથી બચાવ કરે છે, ના. કેટલાક દેશોએ ટેકનોલોજી શોધી છે કે થડમાં નહીં એના મૂળમાં ટીપું જેને જોવે છે એટલો ભેજ પહોંચાડવાનું કામ કરીને ખેતીના પાક પકવે છે અને એ ટેકનોલોજી વાયેબલ છે. આપણને લાગે મોંઘી છે, ના મોંઘી નહીં,
જેમ ફુવારાને ડ્રીપ મોકલું લાગતું હતું એમ આ ટેકનોલોજી પણ આવી છે કે પે ટીપું બચાવવું પડે. અને બીજું, પાણી બહારથી લઈને નાખવું ફરજિયાત છે. જો બહારથી પાણી જો આ વિસ્તારમાં નહીં નાખીએ તો આજે નહીં તો કાલે આખા વિસ્તારને હિજરત કરવી પડે એવી સ્થિતિ થશે. એટલે શરૂઆતના તબક્કે ગયા વર્ષે તો રાજ્ય સરકારમાં આ વિસ્તારમાં દાંતીવાડા હોય, અહીંયા રેલ નદીનો વિસ્તાર હોય, કંઈથી શીકુ નદીનો હોય કે કર્માવત હોય, અહીં પાણી ગમે ત્યાંથી બહાર લાવી શકાય એના માટેનું સર્વે કરવા માટે રાજ્ય સરકારમાં ધારાસભ્ય તરીકે મંત્રી તરીકે હતો ત્યારે 500 લાખ રૂપિયા એ વખતે જોગવાઈ, એનું સર્વે કરીને ક્યાંથી પાણી લાવી શકાય એની બજેટમાં જોગવાઈ એ ટાઈમે કરી છે. પણ એ ટાઈમે કરેલું કામ એનું સર્વેનો તબક્કાવાર આગળ વધ્યું હતું. હવે કેટલું વધ્યું હશે, વચ્ચે મારે પેલી ના પાણીની પાઇપ નીકળતી હોય વચ્ચેથી એક પાઇપ નીકળી જાય એવું થયું છે. સમજ્યા તમે? કામ તો હાથ ઉપર લીધું હતું, હેન્ડાડ્યું હતું ત્યાં સુધી, પણ વચ્ચેથી આમ પાઇપો નાખીને છેક પાણી લેતા હોય ને વચ્ચેથી એક પાઇપ કાઢી નાખીને એવી સ્થિતિ થઈ છે. પણ એટલે આજે પ્રત્યક્ષ ત્યાં આગળ બેસીને જાતે કરીએ કાંઈ એવું નથી, પરંતુ ખેડૂતો અને પશુપાલકો માટે મને લાગે છે કે આ ધરતીનો સંતાન તરીકે આપણને ભગવાને જે બુદ્ધિ શક્તિ આપી છે તો કંઈ આ વિસ્તાર માટે આપતા જઈએ. અને એટલા માટે ફોલોઅપ કરવાનું કામ હાથ ઉપર લીધું છે કે રૂપિયા જેટલા ત્યાં આગળ છે તેનું સર્વેનું કામ પણ ઝડપી ઝડપી ચાલુ થાય. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો, જ્યારે ચાંદીના ભાવમાં વધારો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 75 રૂપિયા ઘટીને 32,000 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 100 રૂપિયા વધીને 37,900 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 100 રૂપિયા વધીને 37,700 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજારના ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1040 થી 1050 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 740, ઘઉંના 393 થી 411, બાજરીના 320 થી 340, મગફળીના 650 થી 869, ગવારના 811 થી 837 તેમજ કપાસના ભાવ 1050 થી 1071 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 586 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 13, ઘઉંની 6, બાજરીની 341, મગફળીની 9021, ગવાની 104 બોરી તેમજ કપાસની 270 મણની આવક થઈ હતી. સમાચારના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ડીસામાં ગુનેગારોને મોકળું મેદાન. શ્રીરામ થિયેટર નજીકની બેકરીમાં ઘૂસી ગયેલા હથિયારધારી શખ્સોએ બેકરી સંચાલક પર હુમલો કરી લૂંટ ચલાવતા ચકચાર. ડીસાના મામલતદારે ભરત રોડ પરથી રેતી ભરેલા બે ડમ્પર અને ટ્રોલી સાથેનું ટ્રેક્ટર ઝડપ્યું. જોકે રાણપુર નજીકના બનાસ નદીના પટમાંથી થતી રેતીની ચોરી સામે તંત્ર આંખ આળા કાન કરતું હોવાના આક્ષેપો. અંબાજી એસટી ડેપોના કંડક્ટરે બસમાંથી બિનવારસી હાલતમાં મળેલી 15 લાખ રૂપિયા ભરેલી બેગ મૂળ માલિકને પરત આપી પ્રામાણિકતાનું પૂરું પાડ્યું ઉમદા ઉદાહરણ. એસટીના વિભાગીય નિયામક દ્વારા ફરજનિષ્ઠ કંડક્ટરનું કરાયું સન્માન. નેનાવા સ્થિત બનાસ કૃષિ બજાર દ્વારા આયોજિત ડ્રોનના વિજેતા ખેડૂતોને શંકરભાઈ ચૌધરીના હસ્તે ઇનામોનું કરાયું વિતરણ. બનાસ ડેરી પશુઓના છાણમાંથી ગોબર ગેસ બનાવી વેચાણ માટે 3 પંપ બનાવવા સક્રિય હોવાની શંકરભાઈ ચૌધરીની જાહેરાત. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.